આપણે એક જ વાત રાખવાની, પૈસા પૈસા ને પૈસા જ.
બધું પૈસા હા તો પૈસા ખાજો હું પૈસા ખાજો બધું થઈ પણ કે તારા બહુ બોલ બોલ ને મૂંગી મરજે તને ખાઈ દો હા તારો રોટલા તૈયાર કરું હા હમણે એ આવશે તો પાણી ભરતા હું હું તો રાજી મહેનત કરું કેટલી કરું છું તાર પૈસા ભેગા થાય છે આ વાપરે છે નકરા ખા પાણી મૂકે લતો પી ને આવું બીજું દાદા ઘીરે કામ છે આ બાજુ બે નાનો બે નાના બરોબર છે નાનો બે કામ હોય બોલો ને મારે અઢા ઠેકાણે કામ હોય ભરો હું કઈ એવો નથી તમારે મારા તમારી વાડીએ દાડી આવવું પડે પણ તમારા પૈસા કઈ જમીન બમીન ખોરડા તો છે ને અરે જમીન છે મારે બિયારણ લાવવાનું ખાતર લાવવાનું છે ને એટલે તમારે આગળ પૈસા લેવા મારે આગળ છે નહીં વ્યાજ ની ખબર છે ને એ તમે જે વ્યાજ થાય હું તમને ભરી દઈશ હા હું એમ નેમ તો દેતો નથી બાપા આવે એવું ખબર પડે થાય હા તમારી દીકરી છે હા હે મારી દીકરી છે કેટલી સમજ મારી દીકરી છે એમાં કઈ કેવા પણ ન હોય મોર ના ઈંડા ને ચિતરવા પણ હોય તમારા પૈસા તમતર હાથા બસ તમારા છે ને તારી સાહેબ આવી જાય છે ને બીજું બોલો પૈસા ના નથી પાડતો પણ તમારે લખાણ કઈ દેવું પડશે એનું બાબા લખાણ પૈસા ન ભરી ને એટલે જમીન ખોરડા મારા થઈ જાય એવી સહી કઈ દે બધા વિશ્વાસ અમને હોય જ તે મારા માટે વિશ્વાસ કેમ ન હોય હાલો બાપા તમને આવડે બાપા તમારે કરવાનું આપણા લખાણ કરી દો બધું જોયેલો તમને આવડે બાપા લખાણ પણ મને થોડું ખબર હોય કેવું લખાણ કરવાનું છે તમે લખાણ કરજો કે આ શરત છે અને જો તમે પૈસા જે તમારે જે શરત કરી આમાં લઈ ગયો પછી થઈ કરજો મારી વાત સાંભળો કીધું તો ખરા પૈસા ટાઈમે ન આવે તો જમીન ખોરડા હું લઈ લઉં એટલે કેવી શરત લખવાની છે આવ્યો અમારી સહી બરાબર તમને હું પૈસા પાછા ન દઉં તો મારું મકાન ને જમીન પૈસા ભરી દે તો મારે કઈ લેવાના આવે નહીં બટા જણી દો તો હોશિયાર જ હોય ને આ એક ગામ માં નથી બહુ ભણાવી બહાર ગામે જ મેં ભણાવી હા પણ મગજ માં રાખજો આશાઈ કરી છે બહુ વિચાર કરજે ખરીદી કરવા જાય શું કર્યું છે ખરીદી માં હું મસ્ત મસ્ત કપડા લઈ બાપા
આપણા પૈસા ભેગા કરવાના છે બાપા, તમારે કઈ કોઈ પૈસા નહીં ખૂટે. અને ગામ માં ખબર છે ને આપણા પૈસા આખા ગામ માં પૈસા તો લઈ આવ્યો છું, હવે પૈસા ભરવાની તારીખ આવી ગઈ અને મારી આગળ પૈસા નથી. બિયારણ ને પાત્ર ની હાથું પેલા બાબા ભાઈ પૈસા લીધા, એ નિપજ માં કઈ થયું નઈ. બરાબર, એની પાછું લાયો પૈસા વ્યાજ. કેટલા લાયો? 25,000 રૂપિયા લાવ્યો. મારી પાસે લખાણ કરાવી, મારા મકાન નું જમીન નું બધું લખાણ કરી મારી સહી કરાવી, મને એની ઉપાધી થાય. મને એ ચિંતા થાય છે. ભલામણા પૈસા લેતા આવું લખાણ ન કરે, હવે પૈસા તું નહીં દે બાબો, તને તાર મકાન ને જમીન નો કબજો કરી લે. પણ જોગાભાઈ એમાં એવું છે, મારે પૈસા ની ખાસ જરૂર છે. બરોબર, હવે વાવણી એવી ગઈ હતી, મારે બિયારણ ને ખાતર ના પૈસા નતા. હવે ખેતર તો કઈ ખાલી રખાય નઈ, મેં કીધું લાવીશ તો કઈક નિપજ થશે જેમાં એના પૈસા ભરી દે તો આપડે કઈક બે પાંદડે થશે. પણ એમાં જમીન માં કઈ થયું નહીં અને તારીખ આવી ગઈ, પૈસા મારી આગળ છે નહીં. જોગા બાબા, પૈસા તો તારે દેવા પડે. તમારું ક્યાંય નામ જો આમાંથી નીકળતો હોય. બાબાજી થોડી બહાર ભરી, હા એ તો મેં જોઈ બહાર ભરી. મારે કેવી રીતના જીને પ્રેમ કરવું, કેવી રીતના મારે ભૂંડા ભણેલી હોય કે અભણ હોય, અને ત્યારે તો ખાલી ભલામણ આપડા છે. આપડે આમા માણસ ને કેવી રીતે આવકારો દેવો, કેવી રીતે આવકારો મળ્યો, હું ખાલી આટલું કહી ને સહી તારે કરવી પડે મહેનત એની બહુ. આમાંથી મને છુટકારો મળતો હોય ને તો તમે એટલી મહેનત કરું ને, એને એવી લીધી મીઠી મારું ને, એને આપડી કઈ સાચી હકીકત ની કઈ ખબર ન પડે ને એને પ્રેમ માં ખબર. આવી રીતના મને છુટકારો મળે. બરાબર ને? આમ ચાલો હું એમાં ને અત્યારે એ બધું જાઓ. બરાબર ને? તમારો આભાર જોગા ભાઈ. મને હે ગામ નો મારા મિત્રો થાય છે. હવે આવો ત્યારે હું જાઉં. Thank you.
ઓલી જ લાગે છે. ઓ ઉભો રહો ઉભો રહો. તમે કેમ મને હાથ પાયો? આ તો ઓલ કીધો ને હાથ આકરો માર્યો ને. ક્યાં પાણી ભરવા જતા? હા જાઉં છું પાણી ભરવા. જાતી નહીં જાઉં. પાણી ભરવા જાઉં. હા બોલો ને કેમ મને હાથ પાડો? ઉભી રહી છી બજાર વચ્ચે. શું કરે તમારા બાપુ? જમા ને. હા મજામાં જોઈ. તમારા કેટલા સંસ્થા ને એવી સેવા હાવ લો. પાણી ભરાવ ના ના તો હું તમારા ઘરે જ આવતો રસ્તા. મહિનો તો પૂરો થઈ ગયો હજુ આવ્યો નહી. હવે મારે જ જવું પડશે. પણ આમાં બે દી નહી. આ તો મારો ધંધો છે. આમાં બે દી આગુ પાછું ને તેજી જ મેં કીધું તું. તું ટાઈમ ઓ ટાઈમ રેજે અને આ તારું જ લખાણ છે. દાદા મારી માથે ને નિપજ માં કઈ થયું નહીં. અને બેજી કઈ કાબુ પાબુ કરો તો હાલ હું તમને કહી દઈશ. એવું નો હાલે ભલા મળે ક્યાંય. પેલા જ હું તમને કહું છું કે તમે ટાઈમે લ્યો તો હું પૈસા દઉં. તમે ટાઈમે તો લેતા નથી. થોડુંક તો સમજો. બેજી આગુ પાછું કરો. હું મારે આમાં બેજી આગુ પાછું કરવું એટલે આપું છું. પેલા જ કઉ છું જે આવે એને. ટાઈમે દેવાનો વ્યાસ ના હોય તો લઈ જ ન જવાય. બીજે લઈ લેવાય. બાપા નહીં માને. હાલો હું કઈ કરું છું. અને તને ખબર છે ને આ લખાણ કર્યું હોય જો 12 લાખ છે પૈસા દેવામાં તો ઈસરો ખોડા અને જમીન હું લઈ લઈ. આમાં તારા હાથથી નું જ લખાણ છે. હાલો બાપા નહીં માને. હું કઈ કરી દઉં. હાલો હા બધો આમે એક થી વધુ ન પડે. ટાઈમ ટાઈમ દઈ દેવા પડે. બાબો એમ નહીં માને. હાલો મારે કઈ કરવું જોઈએ હવે. મારા બાપા કેવા છે? છોકરો કેવો દીકો છે? એ દિવસ નું આખું પાછું કે છે મારા બાપા માનતા નહીં. છોકરો આવો બિચારો ઘોડો સીધો સાદો રે સામે થી નહીં લે કે બાપા આખું પાછું કરો. બે દિવસ તો આ જમાનામાં કોણ સામે થી મારા બાપ માને તો પૈસા પૈસા જ નબળા દેખાય. કોઈ વ્યવહારિક માણસ હોય એને જ આપો. કેવું કરી મારે ક્યાં વાંધો છે? એનું લખાણ જ છે. 12 લાખ છે એટલે ફોડે જમીન હું લઈ લઈ. આપડે બંને લગ્ન કરશું. બાપા માનશે? મારા પપ્પા ના માને તો આપડે કઈ ભાગી લગ્ન કરવું. તો એવું કરશું તો તારા પાપા માને ને તો મનાવજો. મારા બા ને વાત કરી મને આ છોકરો ગમે
ના મને તો આપણે બે ભાગી જાય. આ દુનિયામાં તમારા જો છોકરો ગોતો છે તો ક્યાંય નો મને આવ તમે જો તો કેટલા સાદા ને આમ પહોળા એ મને શું કહો તમે હારું હાલો તો મારે મોડું થાય અને રાત ઉતારશે તો હું નીકળું પછી મળશું આપણે ચલો બાય. તમને પાછો વિશ્વાસ ન આવે બધું લઈ લીધું મેં તો પૈસા નથી તરતો અને પૈસા ક્યાં મૂક્યા છે અને ક્યાં થાય છોકરી ને ગોતું છું ક્યાં ગઈ છે મને ક્યાં હવાની દેખાતી નથી એ ક્યાં ગઈ છે એ હું વિચાર કરું છું ખબર નહીં હવે આ જો એનો મોબાઈલ આવીને પડી રહ્યો છે મોબાઈલ આવીને પડી રહ્યો હવાય હા અને અંદર ગઈ ને તો બધું કબાટ નો વિચાર વિચાર હતો એનો ખ્યાલ હોય નથી લુગડાય નથી ચોરી ના મને તો કઈ ખબર નથી પણ એ ઘરે આવે ત્યાં તમે આવજો તમે એમાં કઈ વ્યામ થાય છે વ્યામ એટલે એ તો એ વાત ને લઈને તો તમને કઉ છું એ ભાઈ અહીં આવ્યો એ સિવાય તો આપડા ઘરે કોઈ આવતું નથી આવે કોઈ અને એક દી હું રાંધી ને તો છોકરી હું કેતી ખબર કે મમ્મી પપ્પા હે ને કે એક જણ પૈસા દીધા છે ને તો ઈ કે છોકરો બહુ હારો છે બાપુ ખોટું આવું કરે છે આમ ને તેની વાતો કરતી એના વિશે અને પછી હું કેતી ખબર કે મારે તો લગ્ન કરવા એવું બધું તમે કીધું તું હા અને પછી હું કીધું ના ના ઈ વાત ચોખ્ખી ના મને વાત કેમ ન કરે હાલો હાલો એમાં જ થઈ ગયા હવે બીજું